ફરીથી કરવાની પડી ગઈ છે. બે સરસ છે, બે લે લે, તને શું નડે? નહીં, એટલે મારા બધે પગાર આમાં નથી વાપરવાનો. જો શોપિંગ તો અમે એટલી કરી ને કે વિમલ નો ઠેલો લઈને આવે ને તો એનું ચેન નથી દેવાતું. બાકી રિક્ષા અમારી પર્સનલ છે, કોઈ નથી કરી શકતા. હાલો, તો સંગી બેને તો મને સબલું ચડાવી દીધું છે. ચા 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 બનાવી છે, મસાલા વાળી કા? આજે જ ભરતી થઈ જાય એવું લાગે છે હવે. મેંદેડા જવાનું છે, થોડીક શોપિંગ કરવા માટે અમે અહીંયા આવીએ ને, એટલે અમારે મેંદેડા જવું જ પડે. પછી કઈક ને કઈક શોપિંગ કરવાની થાય જ, કઈ ન લેવાનું હોય તો મેંદેડા તો અમારે જવું જ પડે. તો હું, દિત્યા અને સંગી અમે ત્રણે જઈએ છીએ. તમારે કઈ લેવાનું છે કે? થોડું કઈ છે કે લેવાનું, બટેટા ને કોઈ શાકભાજી. ઠીક, ચાલો. પછી બપોર પછી તડકો થાય છે, અત્યારે જઈ આવો ને મેં કીધું. હા, બરોબર છે. હા, તો બપોર પછી સાચી વાત છે મમ્મી ની કે બપોર પછી છે ને તડકો બહુ હોય છે, એટલે અમે છે ને અત્યારમાં જાય, અત્યારે તડકો તો થઈ ગયો છે પણ થોડું ઘણું લેવાનું છે તો આપણે લઈ આવીએ. તો હું ને દીત્યા બસ માં બેસી ગયું છે, અમે જઈએ છીએ. મેં જણા દીત્યા બીજી વાર બસ માં બેઠી, કોઈ દિવસ બસ માં બેઠી નથી, એટલે બીજી બસ માં બેસવાની મજા આવે. દીત્યા છે ને બસ માં બેસવાની મજા આવે, ગયા કરતા. તો જો હવે બસ જાય છે, ચાલો. તો અમે ચપ્પલ ની દુકાને આવી ગયા છે, સંગી બેન ને એક ચપ્પલ ગમી ગયા છે તો એ ચપ્પલ ની શોપિંગ કરે છે. અને આ જે ભાઈ છે ને એ દીત્યા ના મામા જ છે. દીત્યા જીગા મામા છે. અને સંગી માસી અહીંયા ચપ્પલ ની શોપિંગ કરે છે, હવે ગમે કે નહીં, લઈએ કે નહીં. જીગા, આખી દુકાન તું સંભાળી લે કે? સંગી ને આ બે ચપ્પલ છે એ પસંદ આવ્યા છે, બે સરસ છે, બે લે લે, તને શું નડે? નહીં, એટલે મારા બધે પગાર આમાં નથી વાપરવાનો, જે મને સારા લાગતો હોય વધારે એ જણાવી શકો છો. મને તો બે સારા જ લાગે છે, મને આ વધારે ગમે છે આ કલર. હા, લઈ લે, બે કલર સરસ છે, તને જે ગમતા હોય લઈ લે. ચાલો, તો અમે અહીંયા ઘરનું થોડોક સામાન લેવા માટે આવી ગયા છીએ, કરિયાણા વાળાની દુકાને. આ છે અમારા અશોકભાઈ. અશોકભાઈ, દિત્યાના ચપ્પલ ની શોપિંગ થાય છે. દિત્યા ચપ્પલ તો પહેરતી નથી ને, એની ઘેરે 8-10 જોડી તો ચપ્પલ પડ્યા છે. તો એ જોઈએ ચપ્પલ ની દુકાન દેખી ગઈ તો દિત્યા છે ને કે મારે ચપ્પલ લેવા છે. તો હવે દિત્યાના ચપ્પલ જોઈએ છે. કયા ગમે છે દિત્યા તને? તો ફાઇનલી દિત્યા બેને જો ચપ્પલ નવા લીધા ને, તો બજારમાં પહેરી પણ લીધા, હવે ચપ્પલ પહેરી રાખીશ ને. ચાલો, તો હવે અમારી શોપિંગ થઈ ગઈ છે ને અમે અહીંયા નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. બહુ ભૂખ લાગી હતી. જો શોપિંગ તો અમે એટલી કરી ને કે વિમલ નો ઠેલો લઈને આવે ને તો એનું ચેન નથી દેવાતું. અને અહીંયા જો અમે પાણીપુરી ને મસાલા પૂરી ને દિત્યા ને બહુ ભૂખ લાગી હતી. જો અમે ખાવા કેવી છે દિત્યા? કઈ કુલ્ફી છે? બહુ ભાવે. મને એક બટકું તો ભરવા દે. હે, કેવી છે? ડુંગળી પછી છે ને આ ડ્રેસ છે.
મને ગમી ગયો હતો, મેં લઈ લીધો હતો. તમે કોમેન્ટ કરીને કહેજો કે કેવો છે. તો શું છે, ટી શર્ટ છે, પછી મમ્મી તારો સ્કાર્ફ છે, બધી તો કરિયાણાની વસ્તુ છે, કરિયામાં કુર્તી છે, એક સંગીના ચંપલ છે. આમાં તમને તમને અહીંયા બતાવ્યા હતા ને વિડીયોમાં, એક આ ચપ્પલ છે. આવું બધું ઝીણા મોટી વસ્તુ લીધી છે ને, હજી અડધી તો ભૂલાઈ ગઈ છે લેવાની. તો હજી એક દિવસ અમારે છે જુનાગઢ ધક્કો થાય તો એ વિડીયોમાં અમે તમને બતાવશું કે અમે પાછા જુનાગઢ જશું એક દિવસ. તો આટલું બધું લઈને આવ્યા છીએ. તો તમને અમારી શોપિંગ કેવી લાગી કોમેન્ટ કરજો. ચાલો, તો અત્યારે વાગી ગયા છે 3:30 અને અમે થોડું ઘણું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. અને અહીંયા છે ને અત્યારે જો અમારા પપ્પાની ઘરે વંડી ચણવાનું કામ ચાલુ હતું, ફળિયામાં ફળિયું ખુલ્લું હતું ને, તો અહીંયા વંડીનું કામ ચાલુ હતું અઠવાડિયાથી. તો એ કામ આજે પૂરું થઈ ગયું છે, ફળિયું છે ને એને લેવલ કરવાનું છે. તો અત્યારે મમ્મી પપ્પા અને સંગી ને એ બધા છે ને જે કચરો અને કદડો ને બધું છે ને એ વ્યવસ્થિત કરે છે ફળિયામાં. તો હું તમને બતાવું કે એ લોકો કેવું કામ કરે છે અત્યારે. તો અહીંયા ફળિયાનું કામ જોર જોરથી ચાલુ છે અને દિત્યાબેન છે ને એ ટાંકીમાં નાહી છે. તો ચાલો હું તમને બતાવું. દિત્યાબેન છે ને અહીંયા જો ટાંકી ખાલી હતી ને તો ટાંકીમાં નાહવા માટે અંદર કરી ગઈ છે અને એક ટાંકીમાંથી બીજી ટાંકીમાં એ પાણી લે છે. જોઈ લો, નળીથી નાહી છે ને, જુગાડ કર્યો. આમાં માથે નાખવાનું, નાહવાનું હોય. વંડાનું કામ થઈ ગયું પૂરું? જો અહીંયા છે ને આ વંડો છે ને એ ખુલ્લો હતો આખું ફળિયામાં, તો આ કામ બાકી રહી ગયું હતું મકાન ચાલે ને ત્યારે. અત્યારે જો આ કામ બધું પૂરું થઈ ગયું અને આ જો અમદાવાદ થી મહેમાન આવ્યા છે. તમારે કોઈ કામ હોય ફળિયાનું કે આ તે મકાનનું તો એ આવું પણ સાઈડ માં એને કામ ચાલુ કર્યું છે. તો તમે બધા એને કોન્ટેક કરજો. હા, તો એ બધું અહીંયાથી સીડી નીચે બધા જે લબાચા હતા ને એ બધા કાઢે છે. અને મમ્મી જો અહીંયા ખાડો છે ને તો એ ખાડામાં બધું ખાલી કરતી જાય છે. હું છે ને એ થોડું ઘણું ઘરનું કામ હતું તો એ ઘરનું કામ કરતી હતી અને હવે જો હું અહીંયા આવી છું તો અહીંયા પણ આપણે એને થોડું ઘણું કામ કરવા લાગશું, હેલ્પ કરવા લાગશું. તો ચાલો હવે આપણે થોડુંક કામ કરી લઈએ. હાલો, તો હવે સંગીતબેન જો મને સબલું ચડાવી દીધું છે કે તમે હવે મોટો કામ કરવા, નકર વિડીયો જ બનાવો માંથી. મેં માથે સબલું લઈ ને હવે જો અહીંયા ખાડો છે ને ખાડામાં થાક કરી લઈએ આપણે. તારે વંડો થઈ ગયો, મજા આવી ગઈ છે ને? મમ્મી છે ને આમ ખુલ્લું ખુલ્લું હતું ને, ગમતું નતું કે જલ્દી વંડો થઈ જાય ને. તો હાલ કહો ને, હવે શાંતિ થઈ ગઈ કે? ચાલો, તો કામ કરીને ભૂખ લાગી ગઈ છે. તો અમે જો મેંદેડાથી નાસ્તો લઈ આવ્યા હતા ને, તો અત્યારે જો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. અમારે 4 વાગે નાસ્તો હોય તે અહીંયા પણ નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. તો નાસ્તામાં છે પાણીપુરી, દાબેલી અને અહીંયા શક્કર ટેટી સુધારે છે સંગીબેન. તો ચાલો આપણે પેલા બધા નાસ્તો કરી લઈએ. ચાલો, તો જો અહીંયા નાસ્તો છે ને ફિનિશ થવા આવ્યો છે. બધી થાળી થઈ ગઈ ચટ, બધા ખાઈ લીધું છે. કામ કરી કરીને બહુ ભૂખ લાગી ગઈ. તો દિત્યા અહીંયા કઈક બનાવી રહી છે. દિત્યા, આ સરસ મજાનું શું બનાવ્યું છે તે? ચા બનાવી છે, મસાલા વાળી. કા, શું શું નાખ્યું છે ચા માં બેન? પછી એવું બધું નાખી ને દિત્યા એ જો મસાલેદાર ચા બનાવી છે. તમારે કોઈને પીવી હોય તો આવી જાજો. અમદાવાદ વાળા માણસો ને આ બહુ ફાવતું લાગે. હે, પેલા આ બધું કરીને પછી ગયા. આખો ખાટ આખો અહીંયા હતું ને ઢગલો, એ બધું જાય ને આખો ફોરી નાખ્યો. વાહ સંગી વાહ, ભાઈ રે કામ ઢી હતું એવો. પછી મોદી બાપા એ આપી દીધી કા, રિટાયરમેન્ટ થઈ ગયો પછી. આમાં જો આવી રીતે ફરી થોડું ઘણું અહીંયા ખાડા ખબડા હતા ને એ બધા બુરાઈ ગયા છે ને લેવલ કરીએ છીએ અહીંયા. આજે ભરતી થઈ જાય એવું લાગે છે. હવે ત્યારે તો સાધના માસે આવી ગયા છે સ્કૂલે થી જો એનો યુનિફોર્મ. કેટલા છોકરાને માર્યા હતા સાધના? મારવાની મનાય છે કા? તું કયું સ્ટાન્ડર્ડ ભણાવે છે? કેજી ઇંગ્લિશ મીડિયમ. દિત્યા જેવડા એમ ને, હવે દિત્યા ને લતી જશે કાલ થી ભણવા. દિત્યા જાવું સાધના માસી ભેગું ભણવા? ભણવા જવું છે હો, ઈચ્છા ને એમ છે ને ભણવા. પોલીસ ખાય તો શું કરવું પડે? પેલા દોડવું પડે, પછી શું કરવું પડે?
લાંબો થઈ જશે તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગુડ નાઇટ, બાય બાય.